मित्रों आपणे भणी रह्या हता यूनिट नंबर 4 बराबर छे आपणुं अने जेनुं नाम छे आपणी पासे यूनिट 403 नी अंदर इलेक्ट्रोमोटिव फोर्स EMF बराबर। एनी अंदर आपणे जुदा जुदा इलेक्ट्रॉन विशे माहिती मेळवी छे। हवे आपणे जोवानुं छे सांद्रता कोष विशे कॉन्सन्ट्रेशन सेल। ज्यारे बे विद्युत ध्रुवो वच्चे सांद्रताना तफावतने लीधे द्रव्यनुं स्थानांतर थतुं होय ત્યારે આ સ્થાનાંતરની સાથે જે સંકળાયેલા શક્તિના ફેરફારને લીધે વિદ્યુત શક્તિ ઉત્પન્ન થતી હોય છે કે જેના લીધે વિદ્યુત શક્તિ તેની અંદર જનરેટ થાય છે તો આ પ્રકારના કોષ અથવા તો આવા કોષને સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ પ્રકારના જે સાંદ્રતા કોષ જે છે અથવા તો વિદ્યુત ધ્રુવોની સાંદ્રતાનો તફાવત બે પ્રકારનો અંદર હોય છે। સૌથી પહેલો શું છે तो कि बे समान विद्युत ध्रुवो एक ज पदार्थनी जुदी जुदी सांद्रता संसर्ग में अथवा तो संपर्क में मुकवामां आवशे। बे पात्र होय ई बन्ने पात्र में एक ज द्रावण होय पण ई बन्ने द्रावणनी सांद्रता केवी हशे अलग अलग अने ए बन्ने द्रावणनी अंदर आपणे जे विद्युत ध्रुवो मूकशो ई विद्युत ध्रुवो केवा हशे आपणा समान एटले के विद्युत ध्रुवो समान होय द्रावण पण एक ज हशे पण तेनी सांद्रता खाली केवी हशे અલગ અલગ હશે। બીજો પ્રકાર શું છે તો કે બે જુદી જુદી સાંદ્રતાના વિદ્યુત ધ્રુવો એક જ દ્રાવણના સંસર્ગમાં મૂકવામાં આવે। દ્રાવણ કેવું હોય એક જ પણ જે આપણે વિદ્યુત ધ્રુવો મૂકીએ છીએ એ વિદ્યુત ધ્રુવની સાંદ્રતા કેવી હશે અલગ અલગ। તો આ છે બંનેના અલગ અલગ પ્રકાર સાંદ્રતા કોષના। પહેલા પ્રકારના વધુ સાંદ્રતાના દ્રાવણમાંથી ઓછી સાંદ્રતાના દ્રાવણ તરફ વિદ્યુત વિભાજ્યોનું ગમન થશે બરાબર। આપણને ખબર છે કે હંમેશા વહનનો નિયમ શું છે તો કે વધારેમાંથી ઓછા તરફનું પરિવહન। તેથી આવા કોષને નિર્ગમન સાથેના કોષ તરીકે પણ ઓળખવામાં આવશે। અને બીજા પ્રકારના જે કોષ છે એને શું કહેવાશે નિર્ગમન સિવાયના કોષ એને કહેવાશે। હવે નિર્ગમન સાથેના કોષ વિશે આપણે માહિતી મેળવીએ તો બે સમાન હાઇડ્રોજન ધ્રુવને HClની જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણની અંદર મૂકવામાં આવીએ। આ બે હાઇડ્રોજન ધ્રુવો વચ્ચે એક છિદ્રાળુ પડદો એટલે કે બે દ્રાવણોને અલગ પાડતો એક પડદો આપણે મૂકવામાં આવશે જેને શું કહેવાશે અર્ધપારગમ્ય પડદો બરાબર। આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક પાત્રની અંદર HClની જુદી જુદી સાંદ્રતા છે એક આ બાજુ અને આ બાજુ બંને સાંદ્રતા જુદી પાડવા માટે થઈને વચ્ચે એણે એક અર્ધપારગમ્ય પડદો રાખવામાં આવ્યો છે। બીજું કે જે ઇલેક્ટ્રોડ જે અહીં મૂકેલો છે બરાબર અથવા તો જે પડદો જે એટલે સોરી ઇલેક્ટ્રોડ જે છે બરાબર એ કેવો હશે બંનેમાં સમાન હશે બરાબર। તો આ થઈ તેની આકૃતિ। કોષનું વીજચાલક બળ એ બંને ધ્રુવોના વીજચાલક બળ અને પ્રવાહી સંગમ સ્થાને કે જ્યાં બંને ભેગા થાય છે એ સંગમ સ્થાને ઉત્પન્ન થતાં EJP ELJPના કુલ સરવાળા જેટલું હોય છે એટલે કે LJP મીન્સ એટલે કે લિક્વિડ જંકશન પોટેન્શિયલ પ્રવાહી સંગમ સ્થિતિમાન। ટોટલ ECL કેટલું છે તો કે ઈ રાઇટનું ઈ લેફ્ટનું અને ELJP એટલે કે વચ્ચેના સ્થાને જે પ્રવાહીઓ સંગમ પામે છે તો પ્રવાહીઓ જે બે ભેગા છે ત્યાં આગળ કેવું સ્થિતિમાન છે ત્રણેયના સરવાળા જેટલું થશે ટોટલ ECL નીચે આપેલું છે। ECL એટલે કે શું કુલ વીજચાલક બળ, EL એટલે કે ડાબા ધ્રુવનું વીજચાલક બળ, ER એટલે કે જમણા ધ્રુવનું વીજચાલક બળ અને ELJP એટલે કે પ્રવાહી સંગમ સ્થિતિમાને તેનું વીજ સ્થિતિમાન। ધારો કે 1 ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો જે છે એને આપણે પસાર કરવાનો છે તો નીચે પ્રમાણેની પ્રક્રિયા થશે કે એક હાઇડ્રોજન જે છે હાઇડ્રોજનને લખવા માટે આપણે 1/2 H2 લખી શકીએ કારણ કે એકલો હાઇડ્રોજન ક્યારેય અસ્તિત્વમાં હોતો નથી એટલે પ્રક્રિયા દર્શાવવા માટે શું લખવું કે 1/2 H2 એટલે કે એક હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈને H+ બનશે। આ કયા પ્રકારની પ્રક્રિયા થઈ ઓક્સિડેશનની પ્રક્રિયા। જમણી બાજુ શું થશે કે આ જ H+ એક ઇલેક્ટ્રોન સ્વીકારીને H મોલેક્યુલ બનશે બરાબર। તો એ કયા પ્રકારની થઈ રિડક્શનની પ્રક્રિયા થઈ જમણી બાજુના ધ્રુવ તરફ 1 ગ્રામ તુલ્ય ભાર જેટલો H+ આયન જે છે હાઇડ્રોજન વાયુ તરીકે જમા થશે એ કઈ પ્રક્રિયા થઈ રિડક્શનની પ્રક્રિયા। બહારના પરિપથમાં ઇલેક્ટ્રોન ડાબી બાજુથી જમણી બાજુ તરફ વહન પામે છે। કોષનો વિદ્યુત પરિવર્તનો પૂરો કરવા માટે કોષમાં ઇલેક્ટ્રોન જમણી બાજુથી ડાબી તરફ વહન પામે છે। કોષનો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને લીધે નથી પરંતુ ક્લોરિન અને H+ આયનને લીધે થતો જોવા મળે છે।
આ કોષમાં ક્લોરિન આયન જે છે એ પ્રવાહી સંગમ સ્થિતિમાં ને ગતિ કરે છે, તેવી જ રીતે એચ પ્લસ આયન જે છે એ ડાબીથી જમણી તરફની ગતિ કરશે અને પ્રવાહી સંગમ સ્થિતિમાં ને પણ આપણી ગતિ આપણને જોવા મળશે. ક્લોરિનનો વહનાંક જે છે એ માઇનસ ટી લઈએ તો 1 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે માઇનસ ટી ગ્રામ જેટલો તુલ્ય ભાર ક્લોરિન આયન HCl વધારે સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા તરફ HCl A2માંથી HCl A1 તરફ વહન પામશે. એટલે કે H પ્લસ આયનનું વહન વધારે સાંદ્રતાવાળા દ્રાવણ એટલે કે A2માંથી A1 તરફનો વેગ એનો રહેશે. એવી જ રીતે ક્લોરિનનો વેગ કેવી રીતનો રહેશે, એમ જ ટી માઇનસ થી ટી માઇનસ A2થી A1 તરફનો. હવે આ જ રીતે ધન આયન એચ પ્લસનો વહનાંક ટી પ્લસ હોય તો 1 ફેરાડે વિદ્યુત પ્રવાહ પસાર કરેલ હોય તે સમયે ટી પ્લસ ગ્રામ તુલ્ય ભાર જે છે એ જેટલો એચ પ્લસ આયન HCl પહેલાં દ્રાવણમાંથી બીજા દ્રાવણમાં વહન પામશે, બરાબર સામે એનું ઉલટું પરિવહન જોવા મળશે આપણને, કે ટી પ્લસ જે છે એ A1માંથી A2 તરફ જશે. હવે બંનેનો સરવાળો T1 એટલે ટી પ્લસ અને ટી માઇનસ ક્લોરિન માટેનો અને એચ પ્લસ માટેનો, તો એ ટોટલ કેટલો થશે, 1 ફેરાડે જેટલો. એટલે કે ટી પ્લસને જો તમે કરતા બનાવો તો શું થશે, 1 માઇનસ ટી માઇનસ એટલે કે ક્લોરિન માટેનો તુલ્ય ભાર. ટી પ્લસની કિંમત છે એ આપણે સમીકરણ 6ની અંદર મૂકવાની છે, બરાબર. આ જે ટી પ્લસની કિંમત જે છે એ અહીંયા આગળ ટી પ્લસની કિંમત આવડીએ આખી મૂકશું, બરાબર. તો સમીકરણ શું થશે, ટી પ્લસની જગ્યાએ કઈ કિંમત આપણે મૂકવાની છે, 1 માઇનસ ટી એચ પ્લસ A1 છે થી કઈ બાજુનું વહન થશે, ટી પ્લસ એટલે કે 1 માઇનસ ટી માઇનસ થી એચ પ્લસ A2 સુધીનું. તો એ થયું સમીકરણ નંબર 7 આપણું. સમીકરણ 4, 5 અને 7નું આપણે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે, બરાબર છે. 7મું સમીકરણ 4થું સમીકરણ અને 5મું સમીકરણ, બરાબર છે. તો કઈ રીતનું થશે, એચ પ્લસ A1 ટી માઇનસ A2, 1 માઇનસ ટી એચ પ્લસ A1 થી કયા તરફનો વેગ, એચ પ્લસ A1 તરફનો વેગ, ટી માઇનસ CL માઇનસ A1 તરફ અને 1 માઇનસ ટી એચ પ્લસ A2 તરફનો. તો હવે સમીકરણને અદલા બદલી કરીને ગોઠવણી કરીએ તો શું થશે, એચ પ્લસ પ્લસ ટી માઇનસ CL પ્લસ એચ પ્લસ માઇનસ ટી એચ પ્લસ, બરાબર. સામે એચ પ્લસ પ્લસ તુલ્ય ભાર ક્લોરિનનો, એમાંથી બાદ થશે આ બાજુ અહીંયા જે હાઇડ્રોજન જે છે એ બંને તરફ ગુણાશે, બરાબર. એટલા માટે ટી માઇનસ એચ પ્લસ બરાબર થી ટી માઇનસ CL માઇનસ ટી એચ પ્લસ, સમીકરણ નંબર 10. ઉપરના સમીકરણમાં HCl જે છે એ A1થી A2 તરફનું આપણે લખી શકીએ, એટલે ટોટલ તુલ્ય ભાર HClનો ક્યાંથી ક્યાં સુધીનો, તો કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફનો. આમ પ્રત્યેક ફેરાડે દીઠ 1 મોલ કરતાં ઓછામાં ઓછો HClનું વહન A2થી A1 તરફનું થશે, એટલે કે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફનું થશે. હવે બંનેનો સરવાળો કોના જેટલો છે, 1 ફેરાડે જેટલો. તો આ સમીકરણ પરથી આપણે નન્સનું સમીકરણ તારવી શકીએ, તો E=E₀ - RT/NF log natural Q, જ્યાં ક્યુને આપણે કરતા બનાવવો હોય તો A1 ના છેદમાં A2, બરાબર. બંનેનો તુલ્ય ભાર આપણે લેવાનો રહેશે. તો એની કિંમત આપણે સમીકરણમાં મૂકીએ તો E=E₀ - RT/NF ln A1 નો તુલ્ય ભાર છેદમાં A2 નો તુલ્ય ભાર, સમીકરણ નંબર એને 13 આપશું. હવે જ્યારે A1 = A2 = 1 હોય તો શું થશે, કે E₀ની કિંમત N=1 હોવાથી પ્રવાહી સંગમ સ્થિતિમાં LJP ઉત્પન્ન થશે નહીં. તેથી 13માં સમીકરણ 13 જે છે એમાં E₀ની કિંમત કેવી થશે, 0. તો E=RT/NF ln A1/A2 બંનેના તુલ્ય ભારની ઘાતમાં આવશે. તો હવે ઘાત આગળ ઉતરશે એટલે -T - RT/NF ln A1/A2 ની ઘાત. તો છેલ્લું સમીકરણ શું થશે, E=-T - RT/NF ln A2/A1, સમીકરણ નંબર 16. અહીં A1 અને A2 જે છે એ અનુક્રમે જમણી અને ડાબી તરફના કોષની સક્રિયતા છે,
બરાબર. તેથી નીચે મુજબનું સમીકરણ આપણે લખી શકીએ, તો ટોટલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ આર ટી અપોન એફ એલ એન એ ટુ અપોન એ વન રેસ ટુ સ્ક્વેર. આમ નીચે મુજબ નિર્ગમન સ્થાને સાંદ્રતા કોષનો વીજચાલક બળનું સમીકરણ આપી શકીએ છીએ, તો ઇઝ ઇક્વલ ટુ ટુ ટી માઇનસ આર ટી અપોન એફ એલ એન એ ટુ અપોન એ વન. સમીકરણ નંબર 18. નિર્ગમન વગરના કોષનું આપણે હવે વીજચાલક બળ જોવાનું છે, તો એના માટે પ્લેટિનમ ઇલેક્ટ્રોડ બરાબર એચ સી એલની એક સરખી સાંદ્રતામાં અને સિલ્વર ઇલેક્ટ્રોડ બરાબર આ કોષમાં હાઇડ્રોજન ધ્રુવ જે છે તથા સિલ્વર ક્લોરાઇડ એજીસીએલ ધ્રુવ એચ સી એલના એસિડના સંપર્કમાં હાજર હશે. ડાબી બાજુ એચ પ્રક્રિયક દ્રાવણમાં એચ પ્લસ આયન પ્રવેશ આપશે, જ્યારે જમણી બાજુ એજીસીએલની પ્રક્રિયાથી સી એલ માઇનસ જે છે એ સમીકરણ એટલે દ્રાવણની અંદર પ્રવેશ કરશે. સિલ્વર ધાતુ જ્યારે ક્યાં આગળ રોડ ઉપર જમા થતી જોવા મળશે, તેથી કોષની પ્રક્રિયા નીચે મુજબની થશે. એચમાંથી શું બનશે? એચ પ્લસ. એજીસીએલમાંથી સી એલ માઇનસ અને એજી પ્લસ. બંનેની પ્રક્રિયા ભેગી કરો તો શું થશે? એચ પ્લસ એટલે સોરી એચ પ્લસ એજીસીએલ આપણને શું મળશે? એજી પ્લસ આપણને પ્યોર આપણને મેટલ મળશે. અને હાઇડ્રોજનમાંથી જે એચ પ્લસ છૂટો પડ્યો એ સી એલ એજીસીએલમાંથી જે સી એલ છૂટો પડે છે એને લઈને એચ સી એલ બનાવી નાખશે અને આપણને આપણી પ્યોર સિલ્વર ધાતુ મળશે. આ કોષની અંદર ઇએમએફનું મૂલ્ય નર્સના સમીકરણના આધારે નીચે મુજબ દર્શાવી શકાય. ઈ વન ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો માઇનસ આર ટી અપોન એન એફ એલ એન એ વન. સમીકરણ નંબર 1. આ જ મુજબ બીજા કોષમાં એચ સી એલની સક્રિયતા જુદી જુદી લઈએ તો નીચે મુજબના કોષની રચના થશે. પીટી એચ ટુ એચ સી એલ એ ટુ એજી સી એલ અને એજી. આપણને છેલ્લે શું મળે છે? એજી મળે છે. આ કોષમાં કુલ પ્રક્રિયા શું થાય છે? તો કે એચ પ્લસ એટલે સોરી એચ અને એજી સી એલ બંને પ્રક્રિયક છે. તેથી આપણને નિપજમાં શું મળે છે? તો કે એજી પ્લસ બરાબર સિલ્વર ધાતુ અને એચ સી એલ આપણને દ્રાવણની અંદર મળે છે. એનું સમીકરણ આપણે નન્સનું લખી શકીએ, તો ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો માઇનસ આર ટી અપોન એન એફ લોગ નેચરલ એલ એન એ ટુ. હવે જો વિરુદ્ધની પ્રક્રિયા જો જોડવામાં આવશે આના વિરુદ્ધની, તો એજી એજી એચ સી એલ એચ સી એલ એચ ટુ અને પીટી. તો આ કોષમાં ઇએમએફનું મૂલ્ય ઈ વન માઇનસ ઈ ટુ તરફથી મેળવી શકાય છે. સમગ્ર કોષનું ઇએમએફ મેળવવા માટે સમીકરણ 1 અને 2 નો આપણે શું લઈશું? તફાવત. ઈ સેલ ટોટલ કેટલું થાય? ઈમાં વનમાંથી ઈ ટુ બાદ કરીએ તેના જેટલું. બંને સમીકરણની કિંમત મૂકવાની છે બરાબર છે. તો બંનેમાં સરખું શું આવશે? ઈ ઝીરો બરાબર બાદ થઈ જશે પ્લસ ઓર માઇનસ આર ટી એલ એન એફ એલ એન એ વન થી એ ટુ ભાગા બાદ બાકી છે એટલે લોગમાં ભાગાકાર આવી જશે એટલે એ વન અપોન એ ટુ બરાબર. અને બંનેને તમે જે કોમન છે એ છૂટા પાડી લો એટલા માટે આર ટી એન એફ એલ એન એ વન માઇનસ એલ એન એ ટુ. સમીકરણ નંબર 4. સમીકરણ 4માં ઇએમએફનું મૂલ્ય ધન પ્રાપ્ત કરવા માટે એ ટુને આપણે વધારે સાંદ્રતા રાખવી જોઈએ અને એ ટુની ઓછી સાંદ્રતા હોવી જોઈએ બરાબર. અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં આપમેળે મંદ દ્રાવણમાં પ્રસરી શકે છે તેવી રીતે કુલ સક્રિયતા કેટલી થશે? એ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ રેસ ટુ સ્ક્વેર. તેથી સમીકરણ નીચે મુજબ આપી શકાય કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી એન એફ એલ એન એ વન અપોન એ ટુનો હોલ સ્ક્વેર. તો ઘાત આગળ ઉતારીએ એટલા માટે માઇનસ ટુ આર ટી અપોન એન એફ એલ એન એ વનના છેદમાં એ ટુ. આ સમીકરણ નિર્ગમન વગરના કોષ માટેનું સમીકરણ છે, જ્યાં એનની કિંમત કેટલી હોય? 1 હોય ત્યારે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ આર ટી એનની જગ્યાએ 1 એટલે કે આર ટીના છેદમાં એફ એલ એન એ ટુના છેદમાં એ વન બરાબર. હવે પ્રવાહી સંગમ સ્થિતિમાંને આપણે જોઈએ તો એલજેપી શું છે? પ્રવાહી જંકશન પોટેન્શિયલ. જ્યારે સાંદ્ર અને મંદ દ્રાવણો એકબીજાના સંપર્કમાં હોય અથવા તો સંસર્ગમાં હશે ત્યારે આયનો સાંદ્ર દ્રાવણમાંથી મંદ દ્રાવણ તરફ પ્રસરણ અથવા તો પ્રસરવાનું વલણ ધરાવતું હોય છે. એક પ્રકારના આયનમાં પ્રસરણનો દર બીજા પ્રકારના આયનના પ્રસરણના દરથી સ્વતંત્ર હોય છે. આથી ઝડપી આયનો ધીમા આયનો કરતાં વધુ ઝડપથી પ્રસરણ પામે છે. પરંતુ તરત જ એવી પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે કે જ્યારે ઝડપથી આગળ ચાલી જતા ઝડપી આયનો અને પાછળ રહેતા ધીમા આયનો વચ્ચે બેવડું સ્થર ઉત્પન્ન થાય. આ બંને સ્થર એકબીજાને આકર્ષે છે તેથી
ધન અને ઋણ આયનો એકબીજામાં ભેગા થઈ શકતા નથી. આ બેવડા થરના પોટેન્શિયલને પ્રવાહી જંકશન પોટેન્શિયલ કહેવાય છે. આ જંકશન પોટેન્શિયલનું મૂલ્ય સહજ રીતે બંને આયનોના ચલનના તફાવત ઉપર આધાર રાખે છે. વધારે સાંદ્રતાથી ઓછા સાંદ્રતા બંનેનો તફાવત હોય તેના ઉપર આધાર રાખશે. ધારો કે એક કોષની સાંદ્રતા HClનું દ્રાવણ અને મંદ HClનું દ્રાવણને બંનેને તમે સંપર્કમાં રાખો. એચ પ્લસ આયનો જે છે એ સાંદ્રમાંથી મંદ તરફની ગતિ કરશે અને મંદ દ્રાવણમાંથી Cl આયન જે છે એ મંદમાંથી સાંદ્ર તરફની ગતિ કરશે, જે આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. બરાબર, કે બે અલગ અલગ સાંદ્રતાવાળું દ્રાવણ જો તમે લીધું હોય, બરાબર, આ બાજુ વધારે સાંદ્રતાવાળું દ્રાવણ છે, આ બાજુ ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ છે, તો વધારે સાંદ્રતા દ્રાવણમાંથી એચ પ્લસ આયન જે છે એ ઓછી સાંદ્રતા બાજુ ગતિ કરશે અને ઓછી સાંદ્રતામાંથી Cl માઇનસ આયન જે છે એ વધારે સાંદ્રતા તરફ ગતિ કરતો આપણને જોવા મળશે. એચ પ્લસ આયનની ગતિ Cl આયન કરતાં વધારે હોય છે, તેથી એચ પ્લસ આયનો જે છે એ વધારે પડતા પ્રમાણમાં હાજર થઈ જશે, વધારે પડતા પ્રમાણની અંદર મંદ દ્રાવણમાં ભેગા થઈ જશે. તેથી એચ ધન ભારિત બનશે અને મંદ દ્રાવણના Cl આયનો સાંદ્ર દ્રાવણમાં જાય છે, તેથી ઋણ વીજભારિત સાંદ્ર દ્રાવણ બનશે. આ રીતે સંપર્ક સ્થાનમાં એક પ્રકારનું બે સ્તર આપણને જોવા મળશે અને જેને લીધે અલગ અલગ સ્તર જમા થાય છે, અલગ અલગ વિદ્યુત ધ્રુવો ઉત્પન્ન થાય છે, એના લીધે આપણને EMF બનતો જોવા મળશે. બે આયનો જુદા જુદા સ્થાને આ રીતે એકબીજામાં વહન પામવાથી LGP ઉત્પન્ન થતું જોવા મળે છે અને ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત આયનો બને છે. આમ LGBની કિંમતોનો આધાર આયનના વહનાંક ઉપર રહેલો હોય છે. જે વિદ્યુત વિભાજ્યો માટે ધન અને ઋણ બંને આયનોના વહનાંક સમાન હોય તેવા દ્રાવણનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. દાખલા તરીકે KCLનું દ્રાવણ, એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ, આ પરિસ્થિતિની અંદર અથવા તો આ દ્રાવણની અંદર LGP જે છે એની આપણને કિંમત કેવી મળે છે? શૂન્ય મળે છે. હવે આ જે EMF જે છે એ ઓક્સિડેશન અથવા તો રિડક્શનના પોટેન્શિયલો પણ બનાવતા હોય છે. તો એ આપણે જોઈએ પ્રાથમિક માહિતી કે જ્યારે ઇલેક્ટ્રોકેમિકલ સેલની અંદર ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે બે ઇલેક્ટ્રોડ વચ્ચે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે. ઇલેક્ટ્રોડ અને દ્રાવણો વચ્ચે ચાર્જનો સેપરેશનને કારણે, ચાર્જ વહેંચાઈ જવાને કારણે મેટલ ઇલેક્ટ્રોડ અને દ્રાવણની વચ્ચે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ અથવા તો તેનો તફાવત રચાતો આપણને જોવા મળે છે. મેટલ અને દ્રાવણની વચ્ચે ઇલેક્ટ્રિક પોટેન્શિયલનો જે તફાવત રચાય છે આ તફાવતને લીધે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ બનતો જોવા મળે છે અથવા તો તેને ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ પણ કહેવાશે. આ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ બે પ્રકારના હોય છે. એમાંનું સૌથી પહેલું છે ઓક્સિડેશન પોટેન્શિયલ, બીજું છે રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ શું છે એ આપણે જોઈએ. ઇલેક્ટ્રોડ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડાઇઝ થવાનું વલણ ધરાવે છે અને તેને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય છે. તેથી ઓક્સિડેશન પોટેન્શિયલ ઇલેક્ટ્રોડને ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ તરીકે આપણે એને ઓળખીએ છીએ અથવા તો વલણ તે પોતે ધરાવતું હોય છે. જેમ કે આપણે જોયું કે સાંદ્ર દ્રાવણમાંથી એચ પ્લસ આયન દૂર જાય છે, મંદ તરફ વહન પામે છે, તો એ કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ. એવી જ રીતે રિડક્શન પોટેન્શિયલ એટલે શું કે પોતાના ઇલેક્ટ્રોડમાંથી અથવા તો કોઈપણ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોન પોતે અથવા તો ગુમાવીને અથવા તો સ્વીકારીને રિડક્શન થવાનું વલણ ધરાવતું હોય, પ્રક્રિયા રિડક્શન તરફની આગળ વધતી હોય, તો તેવા પ્રકારના પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. બરાબર, અને જે પોતે જે છે સાંદ્ર દ્રાવણ જે છે એ આપણે જોયું આની પહેલાંના ઉદાહરણની અંદર કે Cl માઇનસ આયન જે છે એ પોતે સ્વીકારશે. બરાબર છે, મંદ દ્રાવણમાંથી ક્લોરિન આયન જે છે એ સાંદ્ર તરફ ગતિ કરતા હશે તો એ સાંદ્ર દ્રાવણ પોતે Cl આયનનો સ્વીકાર કરતા હશે, એટલે કે પોતે રિડક્શન પોટેન્શિયલ જે છે એ પોતે ઇલેક્ટ્રોનને સ્વીકારવાનું વલણ ધરાવતા હશે. બરાબર, તો તેવા પ્રકારના પોટેન્શિયલને શું કહેવાશે? રિડક્શન પોટેન્શિયલ કહેવાશે. બરાબર, તો આપણા EMFના ચેપ્ટરની અંદર આપણે આ એક છેલ્લા ટોપિક બાકી હતા, બરાબર, એ આપણે જોયા. બરાબર, કોઈને કાંઈ પણ ન સમજાયું હોય તો તમે પૂછશો.